નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે પાઠ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો અભ્યાસ કરીએ છીએ. આપણે છેલ્લે પ્રવૃત્તિ 13.7 લીધી હતી. પ્રવૃત્તિ 13.7માં એલ્યુમિનિયમના સળિયાને જ્યારે નાળ ચુંબકની વચ્ચે રાખીને વિદ્યુત પરિપથ સાથે પૂર્ણ કરવામાં આવે ત્યારે એલ્યુમિનિયમનો સળિયો બળ એલ્યુમિનિયમના સળિયા પર બળ લાગે છે અને તે ઉપર અને નીચે ગતિ કરે છે. જો વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે તો તેના પર લાગતા બળની દિશા પણ બદલાઈ જાય છે. આ બળની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી નક્કી કરીએ છીએ. ડાબા હાથની પહેલી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં, બીજી આંગળી ચુંબકીય ક્ષેત્ર, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવામાં આવે તો અંગૂઠો જે દિશામાં ગોઠવાય તે દિશામાં વાહક પર બળ લાગે છે. આવો આપણે અભ્યાસ કરીએ. જો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે આ પ્રયોગ આપણે પ્રવૃત્તિ 13.7 લીધી હતી. જો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ રાખવામાં આવે તો જ સળિયા પર બળ લાગે છે. જો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકની દિશા આમ સમાંતર કે પ્રતિસમાંતર એક સમાન રાખવામાં આવે તો સળિયા પર કોઈ બળ લાગતું નથી, સળિયા પર બળ લાગતું નથી. લંબ દિશામાં આવી રીતે લંબ રાખવામાં આવે તો આપણે દિશા જાણી શકીએ ચુંબકીય ક્ષેત્રની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા અને વાહકની ગતિ દર્શાવે છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. હવે આપણે આ પ્રવૃત્તિ 13.7નો જેમાં ઉપયોગ થાય છે તે સાધનનો અભ્યાસ કરીએ. તે સાધન છે વિદ્યુત મોટર. વિદ્યુત મોટરમાં કયા સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહનું વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત મોટરનો સિદ્ધાંત આપણે લઈએ તો વિદ્યુત મોટર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે છે. સિદ્ધાંત છે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર. વિદ્યુત મોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, મિક્સર એનો ઉપયોગ છે. આ બધામાં જે મોટર હોય એમાં તેનો ઉપયોગ થાય છે. વોશિંગ મશીન કોમ્પ્યુટર MP3 પ્લેયર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. એની રચના જોઈએ કેવી હોય વિદ્યુત મોટરની રચના. વિદ્યુત મોટરમાં એક તાંબાનું લંબચોરસ ભૂજો હોય છે. આવી રીતે આ તાંબાનું લંબચોરસ ભૂજો જેને આકૃતિ 13.15 પાના નંબર 232 જેને ABCD નામ આપ્યું છે. લંબચોરસ ભૂજાને ABCD નામ આપ્યું. આની સાથે અર્ધસ્વીકરણ જોવાના છે, એને નામ આપ્યું છે P અને Q
અર્ધ સ્લીપરિંગ પી અને ક્યુ. હવે આની સાથે બ્રશનું જોડાણ કરેલું છે એક્સ અને વાય. આટલો ભાગ ફરી શકે તેવો હોય છે. આ સ્થિર આ નથી ફરતું. એક્સ અને વાય સ્થિર હોય છે. હવે એક્સ વાય સાથે આપણે વિદ્યુત પરિપણ પૂર્ણ કરવાનું છે બેટરી અને સ્વિચ જોડીને. અહીંયા બેટરી જોડી દેવાની છે. પછી સ્વિચ જોડાય છે. આ લંબચોરસ ગુજરાતને નાળ ચુંબકની વચ્ચે રાખવાનું છે. અહીંથી આખું નાળ ચુંબક છે. આ આખું નાળ ચુંબક છે. આખું નાળ ચુંબક છે. આ એક એન છેડો છે. આ એક એસ છેડો છે. આ એક ધરી છે. આવી રચના હોય છે વિદ્યુત મોટરની અંદર. આ એક રચના છે. કેવી રીતે કાર્ય કરે છે રચનામાં તારનું લંબચોરસ પૂછો એની સાથે અર્ધ સ્લીપરિંગ બી અને ક્યુ એની સાથે બ્રશ એક્સ અને વાય અને બ્રશ એક્સ અને વાયની સાથે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે. વિદ્યુત પરિપથ ચાલુ કરવાનું નહીં રચનામાં. ખાલી એક શું ગોઠવણી છે એટલું રચનામાં લખવાનું. અને આ તારના ગુજરાતને ચુંબકીય ક્ષેત્રની અંદર રાખેલું છે. જે પ્રવૃત્તિ 13.7માં ચુંબકીય ક્ષેત્રની વચ્ચે સળિયો રાખેલો હતો ને એવી રીતે એમાં લંબચોરસ ગૂંચળું રાખેલું છે. કાર્ય કેવી રીતે કરે છે તો જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે અહીંથી સ્વિચ ચાલુ કરવામાં આવે ત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ અહીંયા પસાર થશે. આ એક્સમાં થઈને પીમાં જઈને એ છેડાથી બી છેડા તરફ જઈને સી બાજુ જઈ વળી પાછો આવશે. આવી રીતે પ્રવાહ થશે. વિદ્યુત પ્રવાહ આવી રીતે આ પ્રવાહમાં ગતિ કરશે. જેથી શું થશે વિદ્યુત પ્રવાહ પી એ એક્સ પી એ બી મારફતે થઈને એક્સ પી એ બી માં થઈને સી ડી ક્યુ વાય મારફતે પાછો આવશે. સી ડી ક્યુ વાય માટે પાછો આવશે અને તારનું ગુજરું પોતાનું અડધું ભ્રમણ પૂરું કરશે. આમ ફરી જશે તારનું ગુજરું આમ છે ને આમ ફરી જશે. કે ક્યુ છે એ રિંગ ક્યુ બ્રશ એક્સિસ સાથે સંપર્કમાં આવી જશે. એની સાથે જોડાણ બદલાઈ જશે. ક્યુનું જોડાણ એક્સ સાથે થઈ જશે અને રિંગ પી એ વાય સાથે સંપર્કમાં આવી જશે. હજી જો વિદ્યુત પ્રવાહ ચાલુ રાખવામાં આવે તો ફરી પાછો વિદ્યુત પ્રવાહ અને વાય આવશે. વાય પી એ બી માં થઈને સી ડી અહીંયા ક્યુ અને અહીંયા ક્યુ આવી જશે. એક્સ ક્યુ એ બી માં થઈને સી ડી પી વાયમાં પાછો ફરે છે. આવી રીતે પોતાનું બે કાંટો પૂરો કરે છે. હવે જો આ ગુજરાતની ગતિ બીજા કોઈ સાધનોને આપી દેવામાં આવે તો તે સાધન કાર્ય કરે છે. તો આવી રીતે વિદ્યુત મોટરમાં તારના લંબચોરસ ગુજરાતને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવાથી તે ગતિ કરી શકે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તે એના પર બળ લાગે છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે તેના પર બળ લાગે ત્યારે તે ગતિ કરશે અને ગતિ કરે એટલે આની ગતિ બીજા કોઈ સાધનોને પટ્ટાની મદદથી આપી દેવામાં આવે. પટ્ટો જોડવામાં આવે અને પટ્ટાની મદદથી આવા કોઈ સાધનોને જો એ ગતિ આપી દેવામાં આવે તો વિદ્યુત પંખો કાર્ય કરે છે. પંખાના ઉપરના ભાગમાં એક નાની મોટર હોય છે અને આ મોટરમાં આવી રચના હોય છે. પછી રેફ્રિજરેટરમાં પણ હોય એમાં તો આપણે ના જોઈ શકીએ પણ પંખામાં ઉપરના ભાગમાં ક્યારેક પંખો ફિટ કરતા હોય તો આપણે જોઈ શકીએ. મિક્સરમાં પણ હોય વોશિંગ મશીનમાં પણ હોય આવી મોટર હોય છે. એની રચના આ રીતે હોય છે અને કાર્ય તે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તારનું મોજડું ફરે છે. પછી મોટા મોટા ઉદ્યોગોમાં પણ મોટરો વપરાતી હોય છે. તો ઔદ્યોગિક વિદ્યુત મોટરની લાક્ષણિકતા શું છે? ઔદ્યોગિક વિદ્યુત મોટરની લાક્ષણિકતા
આગળ હોય તેની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા પહેલું ઔદ્યોગિક વિદ્યુત મોટર હોય તેની પહેલી છે એ કાયમ ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે આમાં ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ એટલે આપણે વધારે ચુંબકત્વ પ્રાપ્ત કરી શકીએ પછી બીજું ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય પછી બીજું આંટાઓની સંખ્યા પણ વધારે હોય છે એમાં કૂતરાના આંટાઓની સંખ્યા વધારે વધુ અને ત્રીજું તેમાં તારના તેમાં નરમ લોખંડના ગર્ભ ઉપર ગુજરાને વીંટાળેલું હોય અને આર્મી ચક્ર હોય આર્મી ચક્ર ગુજરાને વીંટાળેલું હોય નરમ લોખંડ પણ ગુજરાને વીંટાળેલું હોય આ તારના ગુજરાની અંદર નરમ લોખંડ હોય અને એના ઉપર આ માટા વીંટાળે અને આર્મેચર જેવી રચના કરીને એને આર્મી ચક્ર આર્મીચર જેવી રચના કરીને તારનો ઓછો તૈયાર કરવામાં આવે અને એમાં આ કાયમ ચુંબકની જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે અને આમાં ગુજરામાં તારની સંખ્યા આંટાઓની સંખ્યા વધારે રાખવામાં આવે ઔદ્યોગિક મોટરમાં અને પંખાઓમાં વપરાતી મોટરમાં આટલી ભિન્નતાઓ હોય છે હવે આપણે લઈએ પ્રવૃત્તિ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ સમજવાની પ્રવૃત્તિ છે 13.8 પ્રવૃત્તિ લઈએ 13.8 એક તારનું ગૂંચળું લોખંડ પર તૈયાર કરીને તેના એ અને બી છેડાને રેલવેનો મીટર સાથે જોડી દેવાનું આની ઉપર તારનું ગૂંચળું જોડીને આ તારના ગૂંચળાને અહીંયા રેલવેનો મીટર સાથે જોડી દેવાનું હવે આ તારના ગોચરાની પાસે એક ગજ્યો ચુંબક લઈ જવાનો અને પાછો ખેંચવાનો અને ઝડપથી આમ લઈ જવાનું પછી ઉચકીને પાછો અહીં મૂકી દેવાનું પાછું ઝડપથી આમ ખેંચી લઈ જવાનું તો આપણે જોઈએ કે આમાં રેલવેનો મીટરમાં 100 પુનરાવર્તન હોય છે પાછું લઈ જઈએ તો પાછું 0 થઈ જાય છે વળી પાછું ખસીને બાજુમાં લઈએ તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આમાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એને કહેવામાં આવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ હવે બીજી એક રચના છે જેમાં ગૂંચળું એક છે એમાં આંટાઓની સંખ્યા વધારે છે અને ગૂંચળું બે છે એમાં આંટાઓની સંખ્યા ઓછી છે બે ગૂંચળા તૈયાર કરવાના છે એક નળાકાર ઉપર બે ગૂંચળા તૈયાર કરવાના છે આમાં આંટાઓની સંખ્યા વધારે છે આમાં આંટાઓની સંખ્યા વધારે છે અને આમાં આંટાઓની સંખ્યા ઓછી બે ગૂંચળા તૈયાર કરવાના છે આને આપણે વિદ્યુત પરિપથ સાથે જોડવાનું છે અહીંયા વિદ્યુત પરિપથ પૂર્ણ કરવાનું છે બેટરી અને સ્વિચ અને આને ગેલેનો મીટર સાથે જોડવાનું છે આ બે ગૂંચળા તૈયાર કરવાના હોય આમાં આંટા વધારે છે સંખ્યા વધુ છે અને આમાં આંટાઓની સંખ્યા ઓછી છે આ છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ નવ અને આ છે પ્રવૃત્તિ 13.8 પ્રવૃત્તિ 13.8 અને આ છે પ્રવૃત્તિ 13.9 જોઈએ આપણે પ્રવૃત્તિ 13.8 માં
એવી તારનું ગૂંચળું લો અને તેમાં ઘણા આંટાઓ હોય. એવી તારનું ગૂંચળું છે એમાં ઘણા આંટાઓની સંખ્યા છે. આ ગૂંચળાના છેડાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે જોડવાનું છે. ગેલ્વેનોમીટર સાથે જોડીને એક પ્રબળ ગજ્યુ ચુંબક લેવું, તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળાના બી છેડા પાસે રાખવું. એક ચુંબક લેવાનો છે, એનો ઉત્તર ધ્રુવ એ ગૂંચળાના બી છેડા પાસે રાખવાનો છે. બી તરફ રહે તે રીતે તેને ગતિ આપો. તેમનો ગેલ્વેનોમીટરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે જુઓ. આમ ગતિ કરાવીને એનો એ છેડો બી પાસે રાખવાનો, ગતિ કરાવવાનો છે. ગેલ્વેનોમીટરમાં દર્શકો ક્ષણિક આવર્તન મળે છે. આપણને અહીંયા આ સોય સીધી હતી એની જગ્યાએ આમ ફરેલી જોવા મળે છે, જે ગૂંચળાના એબીમાં વિદ્યુત પ્રવાહની દિશા હાજરીનું સૂચન કરે છે. જે ક્ષણે ચુંબકની ગતિ બંધ કરવામાં આવે તો ચુંબકને પાછું સ્થિર રાખી દઈએ, ગતિ ના કરાવીએ તો પાછી ચુંબકીય સોય સ્થિર થઈ જાય છે. અને જેવો આમ ગતિ કરાવીને આમ લાવીએ એ ચુંબકીય સોય આપણને કોણા વર્તન બદલાવે છે. હવે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની દૂરની તરફ ખેંચી લો. હવે આમ ચુંબકને દૂર ખેંચી જવાનું છે તો ડાબી બાજુ આવર્તન મળે છે. ચુંબકનું ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે બી છેડા પાસે સ્થિર કરો. આપણે જોઈએ છીએ કે જ્યારે ગૂંચળાને ચુંબક તરફ ગતિ આપવામાં આવે ત્યારે દર્શક જમણી તરફ આવર્તન દર્શાવે છે અને પછી તે ડાબી તરફ આવર્તન દર્શાવે છે. અને જો સ્થિર રાખવામાં આવે તો તે શૂન્ય પર આવી જાય, અહીંયા શૂન્ય પર આવી જાય જો સ્થિર રાખે તો. અને ડાબી તરફ અને જમણી તરફ આપણને આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર એ શું છે એની અહીંયા આપણે સમજૂતી આપી છે. એક સાધન છે, એક વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે. વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. એક સાધન છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તો સોય શૂન્ય ઉપર હોય. વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય તો સોય આવે તો સ્થિર થઈ જાય. ગેલ્વેનોમીટરમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય ત્યારે સોય આવી રીતે ઊભી રહે, સ્થિર રહે. અને જ્યારે પછી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે ત્યાં ડાબી અથવા જમણી બાજુ આપણને આવર્તન દર્શાવે છે. પ્રવૃત્તિ જોઈએ 13.9. પ્રવૃત્તિ 13.9માં તાંબાના તારના બે ગૂંચળા લેવાના છે, ગૂંચળું એક અને ગૂંચળું બી, જેમાં આંટાઓની સંખ્યા ખૂબ જ વધારે હોય. આમાં આંટાઓ 50 થી 100 આંટા હોય. આંટાઓની સંખ્યા કેટલી છે? 50 થી 100, 100 જેટલા આંટા છે. આ ગૂંચળાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકાર રોલ પર દાખલ કરો. આ ગૂંચળાના નળાકાર રોલ પર દાખલ કરી, આ રોલ આપણે કાગળમાંથી પણ બનાવી શકીએ. આ રોલ કાગળના પેપરમાંથી પણ બનાવી શકીએ. જેમાં આંટાઓની સંખ્યા વધારે છે તે ગૂંચળા એકને બેટરી અને પ્લગ સાથે જોડો. આને આપણે આપણે અહીંથી બેટરી અને પ્લગ સાથે કોલ સાથે જોડી દેવાનું છે. તથા ગૂંચળા બેમાં દર્શાવ્યા પ્રમાણે તેને ગેલ્વેનોમીટર સાથે જોડો. આને ગેલ્વેનોમીટર સાથે જોડવાનું છે. ગૂંચળામાં આંટાની સંખ્યા ઓછી છે એને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડવાનું છે. દેખાય છે? એમાં આંટાઓની સંખ્યા ઓછી છે એને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડી છે. કળમાં પ્લગ મૂકવાની, આ સ્વિચ ચાલુ કરી દેવાની. પ્લગ મૂકો, ગેલ્વેનોમીટરમાં અવલોકન કરો તેમાં કોઈ પુનરાવર્તન થાય છે કે નહીં તેનું અવલોકન કરો. સોય ક્ષણિક એક દિશામાં આવર્તન અનુભવીને ઝડપથી શૂન્યમાં ફરાઈ જશે. આમાં આપણે જેવી સ્વિચ ચાલુ કરીએ કે તરત જ આ સોય છે એ આમ કરીને પાછી આમ આવી જાય છે. સરસ આમ હોય સીધી આમથી આમ થઈ જાય પાછી તરત જ ઝડપથી ફરી શૂન્ય પર આવી જાય છે. ગૂંચળા બેમાં ઉત્પન્ન થતા ક્ષણિક વિદ્યુત પ્રવાહનું તે સૂચન કરે છે. થોડો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એવું તે દર્શાવે છે. ગૂંચળા એકની બેટરીથી જોડાણ દૂર કરો. તમે જોશો કે ક્ષણિક આવર્તન અનુભવશે પરંતુ તે વિરુદ્ધ દિશામાં આવશે. હવે આપણે આ સ્વિચ બંધ કરી દેવાની, પાછું કોણાવર્તન આ બાજુ થશે, વિદ્યુત પ્રવાહ દર્શાવશે આ ચડાવી બાજુ. તેનો અર્થ એમ થાય છે કે ગૂંચળા બેમાં વહેતો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હશે. આપણે આ વિદ્યુત પ્રવાહની દિશા જાણવી હોય તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ છે, જમણા હાથની પહેલી આંગળી, પછી આંગળી અને અંગૂઠો એકબીજાને લંબ પ્રસાર વાળો છે. પહેલી આંગળી
પછી આંગળી અને અંગૂઠો એકબીજાને લંબ પ્રસારવામાં છે. આ પહેલી આંગળી છે, આ અંગૂઠો છે, અને આ બીજી આંગળી છે, વચ્ચે આંગળી છે. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં. વચ્ચે આંગળીને અંગૂઠાને વાહકની દિશામાં રાખવાની છે, અંગૂઠાને વાહકની ગતિની દિશામાં રાખવાની. તો વચ્ચે આંગળી પ્રેરિત પ્રવાહ સૂચવે છે. ઓલામાં વચ્ચે આંગળી વિદ્યુત પ્રવાહ સૂચવે છે. આમાં વચ્ચે આંગળી પ્રેરિત પ્રવાહ, ચુંબકમાંથી ઉત્પન્ન થતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, એટલે આપણે એને પ્રેરિત પ્રવાહ કહીએ છીએ. તો આવી રીતે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી બીજી આંગળીના સ્થાન પરથી નિયમ પરથી આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી જમણા હાથની પહેલી આંગળી વચ્ચે આંગળીના અંગૂઠાને આવી રીતે એકબીજાને લંબ રાખવાના. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવામાં આવે, બીજી આંગળી વાહકની ગતિની દિશામાં રાખવામાં આવે, સોરી અંગૂઠો વાહકની ગતિની દિશામાં રાખવામાં આવે. તો વચ્ચે આંગળી પ્રેરિત પ્રવાહની દિશા સૂચવે છે. આ છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. બે ગુચળાવાળા પ્રયોગના અવલોકનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે ગુચળા એકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય છે, પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે અથવા બંધ થાય છે, ત્યારે ગુચળામાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થાય છે અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે અંદરથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને આ બે છેડાના તફાવતને લીધે અંદરથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત પ્રવાહ ચુંબકમાંથી ઉત્પન્ન થતો હોવાથી તેને આપણે પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સુધી આપણે પાઠને આજે રાખીએ, વિદ્યુત મોટર અને પ્રેરિત પ્રવાહ. આટલો પાઠની તૈયારી કરી રાખજો. આ પાઠમાંથી મુદ્દાઓ નીકળી ગયા છે, કયા કયા નીકળી ગયા છે તો તમને ખબર હોય તો, ના ખબર હોય તો હું તમને કહું. આ બધું વિદ્યુત મોટર અને પ્રેરિત પ્રવાહ ને બધું તો આ વખતે બોર્ડમાં પૂછાવાનું નથી, પણ તમારે એની તૈયારી કરી રાખવાની છે. ખાલી વાંચી લેજો, બરાબર, હોમવર્ક બહાર લખવાનું નથી, ખાલી વાંચીને અંદર શું સિદ્ધાંત છે એ સમજવાનું છે. નમસ્કાર.